માટે તું અમારે પાસે ના આવીશ. આખી દુનિયામાં ફર્યો પણ કોઈ એને જગ્યા ના આપી. જયારે કોઈ જગ્યા ના આપી ત્યારે ભગવાન શિવે કહ્યું, જા, જેનો અપરાધ કર્યો છે એના ચરણોમાં પડ, એનામાં આક્રમણ કરવાની શક્તિ છે અને ક્ષમા આપવાની પણ શક્તિ છે, એ તને માફ કરશે, તને ક્ષમા કરશે, બાકી બીજો કોઈ બચાવનાર નથી દુનિયામાં તને. અને જયંત, ઇન્દ્રનો પુત્ર જયંત કાગડો પાછો આવ્યો અને રામના ચરણોમાં પડીને માફી માંગવા લાગ્યો, ક્ષમા કરો, ક્ષમા કરો, મેં ઘણા ઉંદરોના દરમાં હાથ નાખ્યા પણ મને ખબર નહીં કે કોઈ જગ્યાએ બોરિંગ પણ રહેતો હશે. આજ ખબર પડી કે બધી જ બધા ઉંદરમાં ઉંદર નથી હોતો. રામે કહ્યું, મારું બાણ કોઈ દિવસ વ્યર્થ નથી જતું હતું, એટલે હું તને ક્ષમા તો કરું છું પણ એક આંખ ફોડીને તને ક્ષમા કરીશ, મારું બાણ વ્યર્થ નહીં જાય. અને ત્યારથી જયંતની એક આંખ ફોડી નાખવામાં આવી બાણથી, અને પછી એને ક્ષમા કરી દીધો. ત્યાં રહ્યા, થોડા દિવસો થયા હશે, અને નજીકમાં ત્યાંથી દસેક માઇલ દૂર અનસુયા કરીને એક તીર્થ છે, કોઈ વાર જાવ તો જજો, બહુ સુંદર રમણીય જગ્યા છે. મંદાકિની નદી છે, નાની સરખી નદી છે પણ એટલી સરસ નદી છે. એ મંદાકિની ના કિનારે ચિત્રકૂટ છે અને મંદાકિનાના નીચેના ભાગમાં કિનારે જ શકુંતલા અરે અનસુયા નામનું તીર્થ છે. ત્યાં અત્રી અને અનસુયા નામના બે ઋષિ અને ઋષિ પત્ની રહે છે, જેમના પુત્રનું નામ છે આત્રેય, દત્તાત્રેય. અત્રી ઉપરથી આત્રેય, અનસુયા માતા છે અને અત્રી છે એ ઋષિ છે. બ્રહ્મા વિષ્ણુ ને મહેશ એક સાથે ત્રણ રૂપ કરીને પ્રગટ થયા એટલે એમને ત્રણ માતા થયા, એકમાં બ્રહ્મા, બીજામાં વિષ્ણુ અને ત્રીજામાં મહેશ, દત્તાત્રેય. તો રામ, લક્ષ્મણ અને સીતાજી અનસુયાના આશ્રમમાં ગયા, અત્રી ઋષિના આશ્રમમાં ગયા. તમને શું વાત કરું, એ અનસુયા છે ને, એ અનસુયા પોતે ઊંચા આસન ઉપરથી ઉઠી અને નીચે બેઠા અને સીતાજીને કે તમે ઉપર બેસો. સીતા કે હું ક્ષત્રિય, તમે બ્રાહ્મણ, તમે વૃદ્ધ ને હું નાની ઉંમરની, મને ઊંચે આસને બેસાડાતું હશે? તમારે ઊંચે બેસવાનું હોય ને હું તો તમારા પગ આગળ બેસવાને લાયક છું. એ વખતે જે શબ્દો કયા છે અનસુયાએ, એકે એક વ્યક્તિએ યાદ રાખવા જોઈએ, ગુણા પૂજા સ્થાનમ, પૂજાનું સ્થાન ગુણ છે, ઉંમર નથી, જાત નથી, વર્ણ નથી. બ્રાહ્મણ ભલે હું વર્ણ હોઉં અને તારા કરતા વૃદ્ધ હોઉં પણ તારામાં જે ગુણ છે સીતા, એ ગુણ હજુ મારામાં નથી આવ્યા, એટલે ગુણથી તું મોટી છે અને હંમેશા ગુણની પૂજા કરવી જોઈએ. સીતાજીને ઉપર બેસાડે, પછી કઈ સત્સંગ કર્યો, કઈ સત્સંગ કર્યો. એ સીતા અને અનસુયાનો જે સંવાદ છે ને એ છપાવા જેવો છે, અને કન્યાને જયારે પરણાવો ત્યારે કન્યાને આપવા જેવો છે. અનસુયાએ કહ્યું, જો બેટા, દુનિયામાં ચાર પ્રકારની સતી સ્ત્રીઓ હોય છે, ચાર પ્રકારની. ઉત્તમ કે બસ અસવન માહી, સપનેહુ આન પુરુષ જગ નાહી. એક સ્ત્રી તો એવી હોય છે કે એને સ્વપ્નમાં પણ કદી પરપુરુષની કલ્પના નથી થતી, સ્વપ્નમાં પણ, જાગ્રતમાં તો નહીં પણ સ્વપ્નમાં, જયારે આપણું મગજ આપણા કાબુમાં નથી હોતું ત્યારે પણ એ કોઈ દિવસ પરપુરુષની કલ્પના નથી કરતી. આ ઉત્તમ. મધ્યમ પરપતિ દેખહી કહેશે, ભ્રાતા પિતા પુત્ર નિજ જયસે. એનાથી જરા ઉતરતી કક્ષાની જે સતી સ્ત્રી છે એ પરપુરુષને જુએ પણ કાં તો ભાઈ સમજીને જુએ, મોટો હોય તો બાપ સમજીને જુએ અને નાનો હોય તો પુત્ર સમજીને જુએ. કુલ વિચારી સમજી મન માહી. અને ત્રીજી જે કક્ષા છે એ પોતાના કુળને સમજે, કરે, મારું કુળ કયું, જો હું આ ખોટા રસ્તે જઈશ તો મારા કુળને કેટલું મોટું કલંક લાગશે. અને એ કુળના ભયના કારણે જે સતીભાવથી રહે એ તૃતીય કક્ષામાં છે. અને જેને સમય નથી મળ્યો, તક નથી મળી અને એના કારણે જે રહી ગઈ છે એ ચોથી છે. આ ચાર સ્ત્રીઓ છે. અને જે પાંચમી છે એ તો સૌથી ખોટામાં ખોટી છે, જેને કશી કોઈ જાત ક્ષણ સુખ લાગી તજઈ નિજ દેહી. એક ક્ષણિક સુખ માટે, એક ક્ષણિક વિષય ભોગના સુખો માટે એ પતિવ્રતા ધર્મનો ભંગ કરે, અને એવી ભંગ કરનારી એના જેવી તો આ દુનિયામાં કોઈ બીજી વધારે પગ ઉપર કુહાડો મારનારી નથી. આલોકને નષ્ટ કરે છે, એના પતિનો પ્રેમ વિશ્વાસ એ બધું છોડે છે અને પરલોકને પણ નષ્ટ કરે છે. સતી સીતા સ્ત્રી બીજું કશું જ ન કરે, ઘરમાં રહીને ખાલી પતિવ્રતનું ધર્મનું પાલન કરે, અને પુરુષ છે એ પત્નીવ્રતનું પાલન કરે તો એમના આંગણે સાક્ષાત નારાયણને આવવું પડે. આ બધું વર્ણન કર્યું અને કહ્યું કે જો ચિત્રકૂટમાં તમે ઘણું રહ્યા, હવે તમારે આગળ જવું હોય તો આગળ ઠેઠ દંડકારણ્યમાં જવા જેવું છે. નાસિક, ત્રંબક,
ત્યાં નાસિક ત્રંબકમાં ઘણા અસુરો વધી ગયેલા છે દક્ષિણ માર્ગમાં. એ રામનો જે નકશો બનાવજો, માર્ગ બનાવજો, અયોધ્યાથી નીકળી અને ક્યાં ક્યાં ફરતા 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 ચિત્રકૂટ થી નીકળી અને પછી એ નાસિક આવ્યા, ત્રંબક આવ્યા. નાસિક છે ને, નાસિક યાત્રા કરવા જાવ તો જોજો ત્યાં પંચવટી બનાવી. પાંચ વૃક્ષો ભેગા થાય એને પંચવટી કહેવાય. પાંચ ઝાડ ભેગા થાય, કયા કયા? પીપળો, વડ, ઉદંબર એટલે ઉમરો, આપણે ગુજરાતીમાં ઉમરો કહીએ ને, ઉદંબર, આશોપાલવ ચાર, અને આંબળું, આંબળાનું ઝાડ હોય ને આંબળું. આ પાંચ ઝાડ જ્યાં ભેગા થયા હોય એને પંચવટી કહેવાય. આ પાંચે ઝાડની વિશેષતા. રામકૃષ્ણ પરમહંસ જે સમાધિમાં બેસતા એ આંબળાના ઝાડ નીચે બેસતા. આંબળાનું ઝાડ છે એ ખાસ એમને દક્ષિણેશ્વરમાં આંબળાના ઝાડ નીચે બેસતા હતા. પંચવટી છે. ફરી પાછું લક્ષ્મણ છે, લાકડા ઘાસ ફૂંસ બધું લઈ આવ્યા અને સરસ મજાની પંચવટી બનાવી. આનંદથી કિલ્લોલ કરતા રહેવા લાગ્યા, જંગલમાં મંગલ કરવા લાગ્યા. પણ વિધાતા કહે છે, ના, હજુ હું તમારી પાછળ ને પાછળ જ છું. પનોતી બેસે ત્યારે સાથે બેસે, એમને એમ ના બેસે. એક દિવસની વાત છે અને લક્ષ્મણ છે એ લક્ષ્મણ કંઈક વાંસ કાપવા ગયો હશે અને વાંસ કાપતા કાપતા ખ્યાલ ન રહ્યો તો એ વાંસના વચ્ચે બેસી અને એક પુરુષ એક છોકરો છે એ કંઈક તપ કરતો હશે તો એને પેલું વાગી ગયું, મરી ગયો. એ સુરપણખાનો પુત્ર, એ પુત્ર છે એ સુરપણખા. અને સુરપણખાને જ્યારે ખબર પડી કે ઉત્તર દેશના બે છોકરાઓ આવેલા છે અને એમાંથી એક છોકરાએ મારા પુત્રને મારી નાખ્યો છે, એટલે બદલો લેવા માટે ભયંકર રૂપ લઈ અને રામના રામની પર્ણકુટીની પાસે આવી. આવી તો ખરી, પણ એણે જોયું અને રામને જોતા અને લક્ષ્મણને જોતાની સાથે જ મુગ્ધ થઈ ગઈ. એ વિચારો બદલાઈ ગયા, મુગ્ધ થઈ ગઈ, વિચાર પલટાઈ ગયા અને પછી ઘેર ગઈ પાછી અને પેલું ભયંકર રૂપ હતું એનો ત્યાગ કરી અને પછી સોળ શણગાર સજ્યા. એમાં લખ્યું છે કે સુરપણખા વિધવા હતી. ઘણા લોકોને ખબર નહીં હોય, ખબર છે? ઘણાને ખબર નથી, ઘણા નથી જાણતા. ઘણી રામાયણો છે ને, ઘણી રામાયણોનું દોહન કરો તો એમાંથી તત્વ નીકળે. એટલે એને પછી સોળ શણગાર સજ્યા, દર્પણના આગળ ઉભી રહી અને પછી કંઈ પેલું લગાડવા માંડી, કંઈ જાત જાતનું બધું આમ જે મળે ને બધું. અનાદિકાળનો મેકઅપ ચાલે છે, હમણાંથી નથી શરૂ થયો એમ ના સમજતા, અનાદિકાળનો ચાલે છે. કાલિદાસના નાટકોમાં મેકઅપ આવે છે. કાલિદાસે લખે 2000 વર્ષ ઉપર જે નાટક લખાયું એમાં લખ્યું છે કે પછી એ શરીરે શું ચોપડે, એ વખતે જે કંઈ મળતું હોય, ચંદન છે, સુખડ છે, ફલાણું છે, બીજું ના મળે તો પેલા ફૂલ ખોસે. આફ્રિકામાં જઈને જુઓ તો લોકો પેલા ડાળખા તોડીને ખોસે, પાંદડા હોય ને એ હાથ હાથના પાંદડા તોડી અને એ ડાળખા ખોસે, એટલે કંઈક નવીનતા લાગે એટલે એનું નામ ફેશન. નહીં સમજ ને પડી ગઈ? ફેશનનો અર્થ શું છે? નવીનતા આવે એનું નામ છે ફેશન. આપણા દેશમાં જાત 6-6 મહિને 12-12 મહિને બધી ફેશન બદલાય બધે જ, અને પછી રાઉન્ડ પૂરો કરીને હતી ત્યાં ને ત્યાં, હતી ત્યાં ને ત્યાં આવે. વચ્ચે દેશમાં એક એવા કપડાં નીકળેલા, ખાસ કરીને આપણા ગુજરાતમાં તો ઓછા, જોકે ગુજરાતમાંય નીકળેલા પણ યુપી ને પંજાબ ને એ તરફ બહુ નીકળેલા, તે પેલું ઉપર જે બહેનો પહેરે ને એ એટલું સિવેલું હોય નજીકથી કે આમ લાંબા પગ જ ના કરી શકાય, પગ અમુક હદ સુધી જ લાંબા કરી શકાય. એટલે બસ ઉપર જો ચડવું હોય તો બસ આવી બન્યું સમજો, બસના પગથિયા ઊંચા હોય અને જો ચડવું હોય તો આવી બન્યું સમજો. એટલે ઘણી વાર તો એવા કિસ્સા બને કે પેલી બસ ઉપડી જવાની હોય, જલ્દી જલ્દી આવીને પેલા આમ ધડક દઈને આમ પગ કરે એટલે તર દઈને થઈ જાય, કે ભાઈ આ ફેશન છે. આવી બધી ફેશનો નીકળ્યા કરે. મારા આશ્રમમાં છે ને એક બેન આવ્યા અને કે આ કોલેજના છોકરા તો બહુ ખરાબ છે. તું કેમ? એમ હું તો આટલા વર્ષથી રહું છું, મને કોઈ નહીં કે મારી દીકરી છે તે કાલે ગયા બધી બહુ મશ્કરી કરીને બિચારી જેમતેમ કરીને ઘેર આવી. તો મેં કોઈ દીકરીને તો હું ઓળખું છું, હમણાં 2-4 દિવસ ઉપર જ અહીં આવી હતી ને, પહેલાં કંઈ નર્સનો કોર્સ કરતી હતી ને બધું હું જાણતો હતો, બહુ સાદી. અને 2-4 દિવસ ઉપર આવેલી ત્યારે મેં જોયેલું ત્યારે કે છે તો હા, તો મેં કહ્યું તો શું, તો એણે બિચારીએ શું કરેલું કે આ અહીં સુધી પહેરેલું, પેલું અહીં સુધી બાંયો હોય ને એ બધી બાંયો ટૂંકી કરતા 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 અહીં સુધી થઈ ગયેલી, અને અહીંનો કાપ છે ને એને પાછો ટૂંકો કરતા કરતા અને પાછળનો ટૂંકો કરતા કરતા હવે કેટલે સુધી ગયેલો એ તમે સમજી જજો. ત્યારે હું શું સમજેલો કે ગરીબ ઘર છે ને, એની માં બહુ બિચારી ગરીબ હતી, બહુ ગરીબી, એટલે આ કોઈ કપડું ફાટ્યું હશે તો આ કાપતી આટલે સુધી આવી ગયું હશે.
એટલે કે આપણે ફેંકી દઉં એના કરતા જે બે મહિના ચાલ્યું એ કે ના ના મહારાજ એ કાપતી કાપતી નથી આવી તો એવી ફેશન છે એમ કે એવી ફેશન છે કે કપડા પહેરેલા હોવા છતાંય ન પહેરેલા બરાબર તમે દેખાઓ એવી એક પ્રકારની ફેશન છે. તારે મેં તમે છોકરાઓનો કોલેજના છોકરાઓનો ના કાઢતો તમારી છોકરીનો જ વાંક કાઢજો. પહેલા તમારી છોકરીને હરખી કરજો પછી છોકરાઓનો વાંક કાઢજો. તમે એવી રીતે નીકળ્યા હોવ એવું પહેર્યું હોય એવું ઓઢ્યું હોવ અને જેને આવું બધું પહેર્યું હોય એના અંદર શું રમતું હોય તો સરળતાથી સમજી શકાય એમ છે કે એના અંદરના અંદર શું બધું ઘોળાતું હોય. રામાયણ તો એટલે સુધી કહે છે કે તમારામાં જો તમારું પણ હોય તો 100 રાવણ તમારા સામે આવીને ઉભા રહે ને તો તમારી સામે આંખ ઊંચી ના કરી શકે. પણ ભૂલની શરૂઆત જો તમે કરો પહેલેથી તમારી શરૂઆત થઈ હોય તો પછી બધા રાવણ થઈ જાય. જે ના હોય એ રાવણ થાય. રામ હોય તો રામે રાવણ થઈ જાય, કઈ કહેવાય નહીં. એટલે પછી તો બહુ જ દર્પણના આગળ ઉભા રહી અને બધું ખૂબ શણગાર ખૂબ સારી રીતે બધું કર્યું અને આવી અને રામની પાસે ઉભી રહી. ઉભી તો રહી એટલું જ નહીં પણ સીધો પ્રસ્તાવ રાખી દીધો. તુમ સમ પુરુષ ન મોસમ નારી યહ સંજોગ વિધિ રચા બિચારી. આખી દુનિયામાં હું ફરી છું પણ તમારા જેવો પુરુષ મેં આજ સુધી જોયો નથી. આટલે સુધી બોલ્યું હોત તો ઠીક હતું પણ પાછું બીજું બોલ્યું તુમ સમ પુરુષ ન મોસમ નારી અને મારા જેવી દુનિયામાં કોઈ સ્ત્રી નથી. એટલે પોતાનું સર્ટિફિકેટ પણ આપી દીધું. સંજોગ વિધિ રચા બિચારી. એવું લાગે છે કે ભગવાને આપણી જોડી બહુ શાંતિથી ડાપણથી વિચાર કરીને આપણી જોડી બનાવી હશે. રામને આગળ પ્રસ્તાવ રાખી દીધો. એટલે રામે વિચાર કર્યો ભાઈ આ તો હદ થઈ ગઈ. રામે કહ્યું કે જો હું તો રામ છું અને મારે એક પત્ની છે, આ સીતા છે એટલી બેઠી જો, અને સીતા છે એટલે પછી મારે આ દુનિયામાં કોઈ બીજી સ્ત્રીની કોઈ કલ્પના પણ મનમાં ના થાય. અને તારે જો બહુ જ ઈચ્છા અને બહુ ઉતાવળ હોય તો મારો ભાઈ જોડે છે, જો બંધ બેસતું હોય તો બેસાડ, મારો વાંધો નથી. અત્યારે અમે 3 ફરીએ છીએ પછી 4 ફરશું અમે. એટલે સુરપણખાએ આમ લક્ષ્મણ સામે જોયું અને લક્ષ્મણ સામે જોયું તો મુગ્ધ થઈ ગઈ કે આ એના જેવો જ છે, તો વાંધો નહીં તું નહીં તો તારો. એટલે લક્ષ્મણ પાસે ગઈ. રામાયણમાં પ્રેમની વ્યાખ્યા છે અને વાસનાની પણ વ્યાખ્યા છે. પ્રેમ નિર્વિકલ્પક હોય, અદ્વૈત હોય, એમાં વિકલ્પ ના હોય. તું નહીં જો તારો ભય હોય જ નહીં. પણ વાસનાને તો હંમેશા વિકલ્પ જ હોય. તું નહીં તો તારો ભય ને, તારો ભય ને તો એનો ભય ને, એનો ભય ને તો બીજો ભય. વાસનાને કોઈ 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 નિર્વિકલ્પકતા હોય જ નહીં. એ તો જેટલા ઘર કૂદે એટલા ઘર ઓછો. એટલે લક્ષ્મણ પાસે ગઈ અને લક્ષ્મણે જઈને પ્રસ્તાવ રાખી દીધો. એને એનો એ જ પ્રસ્તાવ જે રામ આગળ રાખ્યો હતો એ. લક્ષ્મણ કે જો હું તો દાસ છું, સેવા કરવા નીકળ્યો છું અને જેને સેવા કરવી હોય એ વરી પછી આ ઉપાધિ કરે તો ઘરની સેવા પૂરી થાય ત્યારે અહીં સેવા કરીએ ને તો સેવા ના થઈ શકે. એટલે હનુમાનજી આખી આખું જીવન બ્રહ્મચર્ય પાડ્યું. હનુમાને કહ્યું મારે તો રામની જ સેવા કરવાની. અને હનુમાનજીએ જો પરણ્યા હોત ને તો પછી રામની સેવા કરવાની જગ્યા એ કઈ ખંભા ઉપર હોત, એક આંગળીએ હોત, એક બીજી આંગળીએ હોત, એ લશ્કર બધું ચાલતું હોત ને કોઈ ડેડી ને કોઈ પપ્પા ને કોઈ કઈ ને પેલી પાછળ દાંત આમ દાંતિયા જેમ પેલી કરે ને એવા દાંતિયા કરતી હોય. તમે દૂધ ના લાવ્યા, તમે આ કેટલા દિવસથી કઈ કારા દાંત ઘસાઈ ગયા, તોય તમે ફલાણું ના લાવ્યા, આમ ના કર્યું, એક આ એ હાથમાં કરતું હોત, એ કઈ કઈ એક વરી કઈ ખભોજ પલાળતું હોત, કઈ કઈ કરતું હોત બધું. એટલે હનુમાનજીએ કહ્યું કે આપણે તો ભાઈ સેવા જ કરવી છે રામની, જય બજરંગ બલી હે. અને એટલે આપણે જંજાળમાં પડવું નથી. જો પડ્યા તો પછી રામને કાગળ લખવાનો ટાઈમ નહીં મળે, મળવાનો તો ટાઈમ નહીં મળે પણ કાગળ લખવા જેટલો ટાઈમ મળશે. એટલે હનુમાનજીએ ડાપણ કર્યું હતું એટલે આખી જિંદગી સેવા કરી શક્યા. લક્ષ્મણે કહ્યું હું તો દાસ છું, સેવા કરવા માટે નીકળ્યો છું અને હું જો વળી પરણું તો પછી આ ઘરની જ સેવા કરતા કરતા ઊંચો ના આવું ને પ્લાન બન્યા જ કરે. એક મારા સજ્જન છે, રામાયણી છે, કથાકાર છે, મારા આશ્રમમાં આવ્યા. મને કહે છે બસ મેં જે પેલું શું કહે છે શબ્દ ભૂલી ગયો, મેં જે પ્લાન બનાવ્યો છે પ્લાન પૂરો થઈ જાય બસ પછી ભજનમાં બેસી જવું છે. મેં કહ્યું શું પ્લાન બનાવ્યો છે? બે છોકરાને અમેરિકા ભણવા મોકલવા છે. હા, મેં કહ્યું બીજો? બે દીકરીઓ છે એમને પરણાવવાની છે. બીજો? અત્યારે જે સામાન્ય ઘર છે જરા એક સોસાયટીમાં સારા બંગલા જેવું ઘર થઈ જાય. મેં કહ્યું બીજો કે ના? બસ આટલો ગગો થઈ ગયો. મેં કહ્યું હવે આમાં ઉમેરો કરવાનો છે? આમાં ઉમેરો કરવાનો છે કે ના? અરે મેં કહ્યું ત્યારે તમને ખબર નથી,
આમાં કોઈ દિવસ પૂર્ણ વિરામ આવવાનું જ નથી. તમે કોઈ દિવસ આમાં પૂર્ણ વિરામ નથી આપવા. આ તો હમણાં તમે બોલો છો, આ બધું થશે ત્યારે પછી પાછું ફરવું, એટલો મોટો હમણાં ઉમેરો થયા જ કરશે. એટલે પછી તમે ભજન નહીં કરી શકો. જેને ભજન કરવું હોય ને એ એમ કે આટલું થાય પછી કરીશ, આટલું થઈ જાય પછી કરી રહ્યા તમે. એક માણસ કે મહારાજ ઘણું ભજન કરવું છે પણ શું કરીએ, આ પાપી પેટ વળગ્યું છે, આ પેટ વળગ્યું છે એટલે બધું કરવું પડે છે. મેં કહ્યું એ પેટની જવાબદારી મારા ઉપર, મારા આશ્રમમાં આવ્યો, વૃદ્ધાશ્રમ ખોલ્યો છે, બેસી જાઓ, બે ટાઈમ જમો, આનંદથી પૈસો આપવો નથી, શાંતિથી બેસો અને ઓછામાં ઓછું 4 કલાક ભજન કરો. વધારે તો કરો તો વધારે સારું, પણ 4 કલાક ભજન કરો. પણ શરત એક છે કે આશ્રમના 12 પગ નહીં મૂકવા દો. પછી આમ બજારમાં જઈએ, એના પેલી બેનને, ફલાણા ભાઈને, ફલાણા ભાઈને મળી આવીએ, આમ બારણા સામે જોયા કરીએ, કોઈ આવ્યું કે નહીં, કોઈ આવે છે કે નથી આવતું. તમારે રૂમ બંધ કરીને ભગવાન સામે જ જોયા કરવાનું, બીજા કોઈના સામે નહીં જોયા કરવાનું. હા મહારાજ ખરી વાત કહો છો, પણ હમણાં 2 વર્ષ, જરાક 2 વર્ષ બસ બસ, પછી હું તમારે ત્યાં જ આવવાનો છું. એટલે લક્ષ્મણે કહ્યું, સેવક સુખ ચહ માન ભિખારી, નબ દુહી દૂધ ચહત એ પ્રાણી. હું તો સેવક છું અને મારે સેવા કરવાની છે, એટલે મારાથી પરણાય નહીં. માટે એ તો સમર્થ પુરુષ છે, જે બોલે એ ખરું, મારી પાસે તમે મહેરબાની કરીને આવશો. એટલે એની ઈચ્છા થઈ ફરી પાછી હતી ત્યાં ત્યાં જોબ માટે ટ્રાય કરવા દે, કદાચ મન બદલાય તો બદલાય. એટલે એ તો ફરી પાછી હતી ત્યાંને, કે તમારો ભાઈ તો આમ કે છે અને મારું મન તો તમારા ઉપર જ વધારે ચોંટેલું છે, માટે જરા ફરી વિચાર કરો, કંઈક જરા સમજો, જરા ડાયા થાઓ, કંઈક ફરી વિચાર કરો. અમારે ચડો ને એ છોકરાને, છોકરાના બાપને, છોકરાની માને સમજાવવા માટે બધા ધાડા ને ધાડા ભેગા થાય. છોકરાએ ના પાડી હોય ને, એક ના હમણાં મારે નહીં, હજુ તો હું ડોક્ટરીમાં છેલ્લી પરીક્ષા આપું છું, એટલે 1 વર્ષ પૂરું થાય પછી વિચાર કરશું. એટલે ધાડા હોય ને એના મામા અને એના ફલાણા અને એના ફલાણા અને એના ફલાણા, એ કહે છે આપણે ગમે તેમ કરીને મારી મચડી લઈને બેસાડી જ દેવું છે, એ પછી વર્ષ પૂરું થતા થતા પાછા કોઈ બીજા બેસી જશે એમ. એટલે એના બાપને સમજાવે, એની માને સમજાવે, છોકરાને સમજાવે, બધું ખરું અત્યારે હમણાં. પણ હા પાડો, બીજી વાત નહીં ભાઈ, એમ જબરજસ્તી શું કામ હા પડાવો છો? મારા એક સજ્જન છે, સજ્જન શું, એક છોકરો છે, એ છોકરો આજે રડે છે, એવો એટલો સરસ છોકરો છે, એટલો સરસ છોકરો છે, એ આજે રડે છે. અને જયારે જયારે ભેગો થાય, નાનો હતો ત્યારનો મારો ઓળખીતો છે, મને કહે છે મેં જયારે પરણવાની ના પાડી ત્યારે મારા બાપુએ મને 2 તમાચા માર્યા હતા. બોલ ચૂપ, એમ કે એમ કર, બોલતો બાપને સામું થાય છે, ખબર છે અમે કેવા હતા તને ખબર છે? અમારા મા બાપે તમને પૂછેલું નહીં. એટલે ભાઈ ત્યારે જમાનો જુદો હતો, ત્યારે જમાનો, અને એમના માન ને રાખીને મારે ચોરીમાં બેસવું પડ્યું. તે એટલા માટે એમને પડ કહ્યું કે જ્યાં મને બેસાડતા હતા ત્યાં 15 તોલા સોનું વધારે મળતું હતું, બીજી જગ્યાએ 15 તોલા ઓછું મળતું હતું, એટલે 15 તોલા માટે મને મારી મચેડીને એક જગ્યાએ બેસાડી. 15 તોલા તો મળ્યું, પણ હવે આખી જિંદગીનું દુઃખ ઘરમાં આવ્યું છે, મારા ઘરમાં શાંતિ નથી, સુખ નથી. કારણ કે જે પાત્ર આવ્યું છે ને, એ પાત્ર એવું છે કે મને કોઈ દાડો એ સુખ આપે એમ લાગતું નથી, એટલે રડ્યા કરે છે. પણ માણસો મારી મચેડીને બેસાડી દે, આગ્રહ કરે, દબાણ કરે, કેટલીક વાર તો મારી પાસે આવે, મારે તમારા ત્યાં રોજ આશ્રમમાં આવે, જરા તમે દબાણ કરજો ને. હું તમને સાચી વાત કહું છું, મારા ત્યાં આવીને કે તમારો તો ખાસ ભક્ત છે અને અમે સાંભળ્યું છે, એટલે તમે ગમે એમ કરીને દબાણ કરીને અમારું આટલું ચોકઠું બેસાડી આપો. એટલે આ ચોકઠાથી ત્રાસ્યા ત્યારે તો બાવા થયા, અને હવે પછી પાછા તમે મને પાછા એના એક હશે ચોકઠું બેહાડી આપો, એ આવડતું હતું તમારી. તો પાછી આવી સુરપણ ખાતો, રામને કહે છે વિચાર કરો જરા, માની જાઓ. એટલે રામ કહે છે ના ના ના, હું ના માન, હજુ તારે દબાણ કરવું હોય તો એને કર. એટલે ફરી પાછી લક્ષ્મણ પાસે ગઈ, હવે અહીં નથી દબાણ ચાલતું તો અહીં દબાણ કરો. 2-3-4 વાર આવવું જવું આવવું જવું થયું, એટલે રામ સમજી ગયા કે આ હડકાયું કૂતરું છે, અને હડકાયા કૂતરાને જો જીવતું રહેવા દઈશું તો એનો હડકવા છે ને, એ જેને કરડશે એને એને હડકવા કેટલા એના ઘર ઉજ્જળ કરશે, જે મળશે એ દરેકને બચકું ભરશે, એ તો જે હાથમાં આવ્યું એને, અને કેટલા એના ઘર બરબાદ કરી નાખશે, ઘર ઉજ્જળ કરી નાખશે, એટલે હવે એને ઠેકાણે જ પાડવું જોઈએ. તુલસીદાસજી બહુ સરસ લખ્યું છે, પિતા પુત્ર પુરગારી પુરુષ મનોહર નિરખત નારી
પિતા પુત્ર બંધુ ઉરગારી હોહી બિકલ સક મનહી ન રોકી જીમી મની દ્રવહી રવિ મની દ્રવહી રવિ બિરિરિ. સ્ત્રી જ્યારે મર્યાદા છોડી દે, વિકૃત થઈ જાય, ત્યારે પછી એને 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 પિતા પુત્ર ભ્રાતા ઉરગારી, સગો પુત્ર હોય, ભાઈ હોય, સગો બાપ હોય કે કોઈ પણ હોય, પુરુષ મનોહર નિરખત નારી એને જોતાની સાથે જે વિકૃત થાય, હોહી સક મનહી ન રોકી, એ વિકલ થાય ને પોતાના મનને રોકી ન શકે. આ સુરપણખા છે, એકદમ વિકલ વિકલ થાય, અકુળ વ્યાકુળ થઈ ગઈ છે એ રોકી. એટલે હું તમને ખાસ વાત કહું છું, અને ખાસ વાત શું છે, અને આ પરદેશમાં તો આ વાત ખાસ તમે ધ્યાનમાં રાખજો, સગા ભાઈ બહેન હોય ને એને પણ એકાંતમાં ના રહેવા દેશો, સગો બાપ ને દીકરી હોય એને પણ એકાંતમાં ના રહેવા દેશો. એકાંત કેટલું ઝેર છે ને કેટલું ભયંકર છે એ તો આપણા ઋષિઓએ કહી દીધેલું. માત્રા સ્વસ્ત્રા દુહિત્રા વા નાવિવિક્તાસનો ભવેદ બલવાન ઇન્દ્રિય ગ્રામો વિદ્વાંસમ અપી કરશતિ. માં હોય, બહેન હોય, દીકરી હોય, માત્રા સ્વસ્ત્રા દુહિત્રાવા નાવિવિક્તાસનો, મોટો વિદ્વાન હોય, ગમે એવો મોટો સિદ્ધ પુરુષ હોય, નાવિવિક્તાસનો ભવેદ બલવાન ઇન્દ્રિય ગ્રામો, આ ઇન્દ્રિયો એટલી પ્રબળ છે, વિદ્વાંસમ અપી કરશતિ, મોટા મોટા વિદ્વાનને પણ ખેંચી નાખે તો પામરવાની તો વાત. આપણા ઘરમાં બારણા ઉઘાડા હોય, આખા મહોલ્લામાં બધા સાથે હરતા ફરતા રમતા હોય, એટલે ત્યાં એકાંતની કોઈ જગ્યા ના હોય. અહીંયા તો સતત એકાંત જ હોય, બાપ આમ ગયો હોય, માં આમ ગઈ હોય, એ જોબ કરવા ગયો હોય, પેલા જોબ કરવા ગયો હોય, ઘર ખાલી હોય, એકલા હોય, કોઈ ના હોય, તો એ સારામાં સારા હોય, ડાયામાં ડાયા હોય, તો એમના મગજ ઉપર ભૂત સવાર થાય, અને કયા ટાઈમે શું કરી બી છે કઈ કહી ના શકાય. એટલે અહીં લખ્યું છે, પુરુષ મનોહર નિરખત નારી હોહી બિકલ સક મનહી ન રોકી. અને એનો દોષ નથી, મોટા મોટા મુનિઓ નથી રોકી શકે, આપણે તો પાપ પ્રાણી છે. અને રામે જોયું કે આ વ્યાકુળ વ્યાકુળ થઈ રહી છે, આ હડકાયું કૂતરું છે, અને હડકાયા કૂતરાનું ઝેર દૂર કરવું છે. એટલે લક્ષ્મણને ઈશારત કરી, લક્ષ્મણ છે ને એ લક્ષ્મણ સમજી ગયા, એટલે ઝટ દઈને નાક ને કાન કાપી નાખ્યા, એનું રૂપ ખંડિત કરી નાખ્યું. સૌંદર્ય પૂજા માટે છે, સૌંદર્ય ઈમાન તોડાવવા માટે નથી, સૌંદર્ય વ્રત ભંગ કરવા માટે નથી. ભગવાને તમને સૌંદર્ય આપ્યું, એટલા માટે સૌંદર્ય આપ્યું કે તમારા પ્રત્યે લોકોની લાગણી થાય. એ સૌંદર્યને જ્યારે તમે વિકારનું સાધન બનાવો, લોકોના વ્રત તોડવા કે ઈમાન તોડવાના કારણ બનાવો, ત્યારે પરમેશ્વરને પણ એમ થાય કે મેં ભૂલ કરી દીધી છે. એટલે જોયું કે આ હડકાયું કૂતરું જ્યાં જશે ત્યાં કરડ છે, માટે એના એને એના હડકવાન કાપી નાખો, એ રૂપ વિનાની થઈ જશે, પછી પછી કોઈ એના સામુ નહીં જુએ, એને એને એના સામે પણ કોઈ નહીં જુએ. આજ સુધી ખબર નહીં એને કેટલાના કેટલાના વ્રત ખંડિત કર્યા હશે. એટલે લોહીની ધારા નીકળવા, ભયંકર પછી મૂળ રૂપ આવી ગયું, વિકૃત રૂપ જોયા, મૂળ રૂપ હતું ને. અને પછી તો એવી કિકિયારીઓ પાડતી દોડી નાઠી અહી રાવણ ને મહી રાવણ, અને રાવણના દરબારમાં જઈને ઉભી રહી, અને રાવણને કહ્યું, અરે તારું નાક કપાઈ ગયું, હા કાન કપાઈ, કોને કાપ્યા? અને પછી સુરપણખાએ કઈ રાવણને ગાળો દીધી છે, તું આખો દિવસ મદપાન કરી કરીને ઊંઘ્યા કરે છે, તારા માથા ઉપર બે દુશ્મનો ભરી રહ્યા છે, એ બે દુશ્મનોએ મારા નાકને કાન કાપ્યા છે. એટલો ચઢાયો, એટલો ચઢાયો, એટલો ઉશ્કેર્યો. સ્ત્રી જયારે પુરુષને ઉશ્કેરે ને, ત્યારે મળદું હોય ને એ મળદું તલવાર લઈને લડવા જાય, નહીં તો આમ ઠંડુ થઈને બેસી રહે. પણ પછી એ એવા કાળજા વિધિ નાખે, એવા કાળજા વિધિ રાખે કે એના એને એને લડાયા વિના છોડે નહીં, જ્યાં સુધી લડાવે નહીં ત્યાં સુધી એ છોડે નહીં એને. અને સુરપણખાએ કંઈ કહ્યું, કંઈ કહ્યું કે જો તારી કંઈ આબરૂ છે, તારી બેનની આ દશા થઈ. અને રાવણે મનમાં ને મનમાં નક્કી કર્યું કે જેણે મારી બેનના નાક કાન કાપ્યા છે એની એનો બદલો લીધા વિના હું રહેવાનો, બદલો લેવાનો. સુરપણખાએ એટલું કહ્યું કે એના ત્યાં જે સ્ત્રી છે ને, પત્ની છે ને, એ તો તારા ઘરમાં રાખવા જેવી છે, એવી તો આ રણીઓમાં એકે નથી, એટલી સુંદર સ્ત્રી છે. ત્યારે એને કહ્યું કે એવી સ્ત્રી તો મારે જોઈએ જ, હું લાયા વિના રહેવાનો. કૃષ્ણ કનૈયાલાલ રામચંદ્ર ભગવાન ઉમાપતિ મહાદેવ પવન સુત હનુમાન સનાતન ધર્મ સદગુરુદેવ નમઃ પાર્વતી પતે
હર હર મહાદેવ હર ઓમ યજ્ઞો જનશલાકયા ચક્ષુરુન્મીલિતમ તસ્મૈ શ્રી ગુરવે નમઃ યસ્યાં કેચ વિભાતિ ભૂધર સુતા દેવા ગામસ્તકે ભાલે બાલ વિધુર્ગલે ચ ગરલમ યસ્યોરસી વ્યાલરાત સોયમ ભૂતિ વિભૂષણ સુરવર સર્વાધિપ સર્વદા સર્વ સર્વગત શિવ શશિનિભ શ્રી શંકર પાતુ માં પ્રસન્નતાં જ્ઞાનગતાભિષેકતઃ તથાપિ મમ લે નવનવાસ દુઃખતઃ મુખાંબુજશ્રી રઘુનંદનસ્ય મે સદાસ્તુ સા મુદમંગલપ્રદા નીલાંબુજ શ્યામલકોમલાંગમ સીતા સમારો પિતવામ ભાગમ પાણૌ મહા સાયક ચારુ ચાપમ નમામિ રામમ રઘુવંશનાથમ અતુલિત બલધામમ હેમ શૈલાભદેહમ દનુજવન કૃષાણું જ્ઞાની નામ અગ્રગણ્યમ સકલ ગુણ નિધાનમ વાનરાણામધીશમ રઘુવર પ્રિય ભક્તમ વાત જાતમ નમામિ પ્રવક્તા સ્વામી સચ્ચિદાનંદ પરમહંસ ભક્તિ નિકેતન આશ્રમ પટલા દંતાલી કેસેટ નંબર 13 રામાયણ ઉપર પ્રવચન તે હર હર મહાદેવ હર
संत शिरोमणि प्रातर वंद्य गोस्वामी श्री तुलसीदास महाराज विरचित रामचरित मानस एटले के रामायणनी कथानो प्रसंग चाली रह्यो छे। रामायणनी कथानी एक खास खासियत याद राखजो, मात्र रामायण माटे ज नहीं पण संसारमां जेटला कोई धर्मग्रंथो रचाया हशे एमां ज्यारे ज्यारे पण कोईनुं कथानक चितरवामां आव्युं हशे तो ए धर्मग्रंथोना तमाम कथानकनी एक मुख्य वात हशे। અને એ શું છે, જેણે ધર્મ માટે આદર્શ માટે સત્ય માટે દુઃખો વેઠ્યા હશે એની કથા રચાઈ હશે, એટલે દુઃખની જ કથા છે, સુખની કથા હોય જ નહીં, સુખની રામાયણ હોય જ નહીં। આપણે એવી ઈચ્છા રાખીએ કે રામાયણમાં કોઈ જગ્યાએ દુઃખ ના આવે, મહાભારતમાં કે બીજા કોઈ ગ્રંથોમાં કોઈ જગ્યાએ દુઃખ ના આવે, તો એવી કથા હોય જ નહીં। અને એવી કથા તમે લખો તો એની અસર ના હોય, એનો કોઈ પ્રભાવ ના હોય, વ્યક્તિ પર જે અસર કરનારી ઘટનાઓ છે, પ્રભાવ નાખનારી ઘટનાઓ છે, એ તમારા સુખ નથી। તમે જ્યારે અહીં આવો છો તો તમે કેવા સરસ કપડાં પહેરીને આવ્યા છો કે કેટલા સરસ હાર ઓળીને આવ્યા છો, તમારા ગળામાં કે હાથમાં કેટલું સોનું છે એની કોઈ અસર નથી। અસર હોય તો માત્ર એટલી જ છે કે એ સંબંધી જેને લાલચ કે મોહ હોય એમના ઉપર થોડી અસર થાય, પણ અસર તો એની થતી હોય છે કે તમે ગમે તેવા કપડાં પહેર્યા હોય, તમે બાકી બધું ગમે તેવું હોય, પણ તમારી જે આવવાની રીત છે, તમારી અંતરની દ્રષ્ટિ છે, અને એમાં પણ ખાસ કરીને જયારે તમે બહુ દુઃખી હોવ, બહુ ક્લેશ વાળા હોવ, અને છતાં પણ સુખી માણસ કરતા પણ વધારે ઊંચી કંઈક વાત કરી બતાવો, ત્યારે લોકોના ઉપર તમારી અસર થતી હોય છે, લોકોના ઉપર એનો ભાવ પડતો હોય છે। બુદ્ધ છે, એ બુદ્ધ સરાવસ્તી નગરીમાં ભિક્ષા માંગવા માટે નીકળ્યા, સવારના પોરમાં, કોઈની પાસે માગે નહીં, આપનારા હજારો છે પણ લેવા જ તૈયાર નથી, લેનારા હજારો છે પણ આપનાર નથી। દુનિયામાં જોજો તો કેટલી વિચિત્રતા છે। સવારના પોરમાં નીકળ્યા અને કહ્યું, આજ મારે તમારી પાસેથી ભિક્ષા લેવી છે, મેં તમારી પાસે કશું નથી માગ્યું, પણ આજ મારે આ જોડીની અંદર, મારા ભિક્ષા પાત્રની અંદર તમે કંઈક મને આપો, કંઈક નાખો। અને લોકોએ સોના મોરો, કોઈએ હીરા, કોઈએ માણેક, કોઈએ કંઈ નાખતા ગયા અને એ પાત્રને ઊંધું કરતા ગયા, કોઈની પાસેથી કોઈ હીરો મોતી માણેક જવાહર કશું ના સ્વીકાર કર્યું, અને ખાલી પાત્રે નિરાશ થઈને જઈ રહ્યા છે। તો આખા નગરની બહાર એક દરવાજો, અને દરવાજાની પાછળ ખંડિયર જેવી સ્થિતિમાં, અડધા ગંધા જેવી સ્થિતિમાં એક ગામની ભિખારણ રહી, અને ભિખારણને કોઈએ બે ચાર મહિના પહેલા ઉતરેલી એક સાડી આપી છે, એ ઉતરેલી સાડી પણ એને પહેરી ત્યાર નહીં પહેરી, એને બદલવાનું જ કપડું નહીં, એટલે ધોવાનો પ્રશ્ન જ ક્યાં છે, ફાટી જાય એટલે ફાટેલું જ હોય, બીજું મળે એટલે કાઢી નાખવાનું, એવી એક સાડી એ પહેરેલી છે। અને એને જોયું કે બુદ્ધ કંઈક માગતા માગતા આવી રહ્યા છે, આખી દુનિયા આપી રહી છે, મારી પાસે તો આપવા જેવું કશું જ નથી, પણ નહીં નહીં, જેની નિષ્ઠા હોય, જેની ભાવના હોય, એ કદી ખાલી હોતો જ નથી, એને કદી એવો પ્રશ્ન હોતો જ નથી કે જો ભગવાન તે મને આમ કર્યું હોત તો હું આમ કરી દઉં। અને એને કહ્યું, બુદ્ધ ઉભા રહો, આખા નગરનું તમે લીધું અને અસ્વીકાર કર્યો તો ભલે કર્યો, પણ મારોય કંઈક લેતા જાઓ। ધીરે રહી અને પાછળના ભાગમાં ગઈ, એની સાડીને કાઢી, અડધી પહેરી, અડધી ફાડી, અને અડધી ફાડી અને લાવો હાથ કરીને આપી, અને કહ્યું, મારું આટલું લેતા જાઓ। બુદ્ધે પ્રેમથી એનો સ્વીકાર કર્યો, અને જયારે લઈ, અને જાણે કોઈ મોતી મળ્યું હોય, કોઈ રત્ન મળ્યું હોય, એવી રીતે જયારે એનો સ્વીકાર કર્યો, ત્યારે નગરના લોકો કહેવા લાગ્યા કે આજ અમને થયું છે શું, આપણે કેટલું કેટલું સરસ સરસ આપ્યું, એનો સ્વીકાર ન કર્યો, અને આ ગંધાતી ભિખારણ આપણે ઓટલાઈ ના બેસવા દઈએ, એનું વળી પહેરેલું અને એ કોઈનું ઉતરેલું અને એ પાછું અડધું એવું કપડું લીધું હશે તો એમાં શું રાખ્યું હશે। બુદ્ધે કહ્યું, તમારા દાનની અંદર કોઈ વિશેષતા નથી, તમે કરોડાધિપતિ હતા એટલે એકાદ રત્ન આપ્યું તો શું ને ના આપ્યું તો શું, પણ દાન તો આ ભિખારણનું છે, એટલે શાસ્ત્રમાં લખવું પડ્યું છે, દાનમ દરિદ્રસ્ય, દરિદ્ર જયારે દાન કરે ત્યારે દીપી ઉઠે, પૈસાદાર તો કરતા જ હોય છે, પણ દાનમ દરિદ્રસ્ય યુનામ તપઃ, અને યુવાન જયારે તપ કરે ત્યારે તપ દીપી ઉઠે, વૃદ્ધાવસ્થામાં કોઈ તપ કરે, ઉપવાસ કરે, હવે કરવાના જ છે, નહીં કરો તો ડોક્ટર કહેવાનો છે કે હવે તમારે ખાવાનું ઓછું કરવાનું છે, યુનામ તપ જ્ઞાન વતામ ચ મૌનમ, અને જ્ઞાની પુરુષ હોય, સમર્થ હોય, દલીલો એટલી સરસ્વતી હોય, પણ એ ચૂપ થઈને બેઠો હોય, એની એનું મૌન દીપી ઉઠે, બાકીના લોકો બડબડ 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 બડબડ, રેડિયો ઓન એટલે ઓન, ઓફ સ્વિચ હોય જ નહીં, એમાં
એમાં ઓફની સ્વિચ જ ના હોય, તમારે જબરજસ્તી છૂટવું પડે ત્યારે છૂટો એવી સ્થિતિ. એટલે દાનમ દરિદ્રસ્ય, માં આ વાતને તમે યાદ રાખજો. એટલે કથાઓ જયારે લખાતી હોય છે ત્યારે કરુણ રસની લખાતી હોય છે. જયારે તમે સમાજનું ઘડતર કરવા માંગતા હો છો ત્યારે રાણીએ કેટલા કપડા પહેર્યા હતા અને રાજાએ કેટલા લાખનો મુગટ પહેર્યો હતો, એવા એવી કથાઓ લખીને કોઈ સમાજનું ઘડતર ના થઈ શકે. એ તો આખી દુનિયા કરતી જ હોય છે. પણ એ રાણી અને એ રાજા એને ધર્મ માટે, ન્યાય માટે, સત્ય માટે, આદર્શ માટે પોતાના જીવનના કેટલા બલિદાન આપ્યા, કેટલા ત્યાગ કર્યા અને કેટલા કષ્ટો ભોગવ્યા અને એમના ઉપર કેટલી વિપત્તિઓ આવી, એ વિપત્તિઓની કથા લખાતી હોય છે. કારણ કે વ્યક્તિ માત્રના ઉપર વિપત્તિ આવવાની જ છે. ઘણા લોકો આવીને પૂછતા હોય છે, મહારાજ ઘણોય ધર્મ કરીએ છીએ તોય દુઃખી થઈએ છીએ, અને પેલો છે ને ઘણા લોકો બિલકુલ ધર્મ નથી કરતા હોતા તોય સુખી થાય છે, તો કઈ એનો રસ્તો બતાવશો? તમે એ લાઈને ચડી જાઓ. તમને જો એ લાઈન સારી લાગતી હોય કે આ ધર્મ પાપ કરીને સુખી થવાય છે, તો તમે ચડી જાઓ એ લાઈન ઉપર. જે માણસો સુખી થવા માટે નીકળ્યા હોય છે એ લાંબો ટાઈમ સુધી ધર્મ નથી કરી શકતા હોતા, ધર્મના માર્ગ ઉપર નથી ચાલી શકતા હોતા. જે એવી રીતે ધર્મના માર્ગ ઉપર ચાલવા માંગતા હોય કે ઉપરના કરોડ દુઃખો તૂટી પડે તો એને આ રસ્તો બદલવાના નથી, એવા લોકો જ ઠેઠ સુધી ચાલી શકતા હોય છે. બાકી જે સુખની અપેક્ષા રાખીને ચાલતા હોય છે એ તો તરત જ ટ્રેક બદલી નાખે. હા, એ રસ્તે જવાથી સુખી થવાય છે, એટલે જવું ત્યારે એ રસ્તે, તો આ રસ્તે જવાથી. એટલે રામાયણની કથા એટલે દુઃખની કથા, કરુણાની કથા, ક્લેશની કથા, વિપત્તિની કથા. એવું એક કુટુંબ નિર્દોષ, એવું એક વ્યક્તિત્વ જે દેવ જેવું પવિત્ર વ્યક્તિત્વ, અને એમને પણ કેટલું દુઃખી થવું પડ્યું. રામે કયા પાપ કર્યા વિચાર કરો, એક માણસ તરીકે વિચાર કરો. એમણે કઈ ભૂલો કરી? કશું જ નહીં, કઈ પાપ નહીં, કોઈ ભૂલ નહીં, છતાં 14 વર્ષ એમને એમમાં ભટકવું પડ્યું. તો જે ડગલે ને પગલે પાપ કરતા હોય અને ભૂલો કરતા હોય અને પછી પાછા એ કહેતા હોય કે અમે સુખી નથી થતા, ભાઈ તમારે સુખી થવાને વાર છે. અને સુખી જ થવું હોય તો પેલો ટૂંકો રસ્તો જોઈતો હોય તો લઈ લો. સીતાએ કઈ ભૂલો કરી? કશી જ નહીં, કઈ જ નહીં. સીતાએ કોઈ પાપ નથી કર્યું અને છતાં એને દુઃખી થવું પડ્યું. એટલું દુઃખી થવું પડ્યું કે વર્ણન ના થઈ શકે એટલું દુઃખી થવું પડ્યું. એટલે રામાયણનો અર્થ છે દુઃખની કથા, કરુણાની કથા, અને એમાંથી એક આદર્શ ઉભા થાય. એક એવા આદર્શ જે આદર્શમાં હજારો માણસો રામ થઈ શકે, હજારો સ્ત્રીઓ સીતા થઈ શકે અને પોતાના જીવનને બનાવી શકે. દીવાદાંડી હોય એ જ માર્ગદર્શન કરી શકે, ભૂલેલા વાહણોને, ટકરાતા વાહણોને આવતા રોકી શકે. તમને ખબર છે આ દુનિયાની પહેલામાં પહેલી દીવાદાંડી કોણે બનાવી હતી? અમેરિકાની એક વિધવા સ્ત્રીએ બનાવી હતી. આ અમેરિકાની એક વિધવા સ્ત્રીએ દુનિયાની સૌથી પહેલામાં પહેલી દીવાદાંડી, આજથી 100, 200, 150 વર્ષ ઉપર, જ્યારે યંત્રો નતા નીકળ્યા, જ્યારે એન્જિનો નતા નીકળ્યા, ષઢના વાહણો લઈ અને લોકો યુરોપ, આફ્રિકા, દુનિયા ભરની મુસાફરીને વેપાર કરતા, એનો પતિ મોટો વેપારી અને 5, 10, 15, 20, 25 જહાજો રાખે, એ લઈને કાફલાનો કાફલો જાય અને પછી 2-4 મહિને 6-6 મહિને પાછો આવે અને એ રીતે બહુ મોટો વ્યવહાર કરે, એ ટાઈમની વાત છે. અને પતિ પત્નીનું એટલું સરસ દાંપત્ય, એટલું સરસ દાંપત્ય. આ મુદ્દાને પણ યાદ રાખજો, દાંપત્યનું મૂળ પ્રેમ છે અને પ્રેમનું મૂળ વાસના નથી. પ્રેમ અને વાસના બે વિરોધી છે. વાસનાનો જ્યાં જેમ જેમ વેગ વધતો જાય એમ એમ પ્રેમ ઘટતો જાય, અને જેમ જેમ વાસના ક્ષીણ થતી જાય એમ એમ પ્રેમ વધતો જાય. વાસના એક સ્વાર્થ છે, ત્યારે પ્રેમ એક નિસ્વાર્થ છે, એમાં પરમાર્થતા છે. એટલે સ્ત્રી અને પુરુષનો સંબંધ જો માત્ર વાસના સુધી જ સીમિત કરી દેવામાં આવે તો એમાં દાંપત્ય નહીં રહે, એમાં પ્રેમ નહીં રહે. એ શરીરના ભોગ તો ભોગવી શકશે પણ એમને પ્રેમનું સુખ નહીં મળી શકે. પ્રેમનું સુખ તો એ વાસનાની ક્ષીણતા પછી પ્રાપ્ત થતું હોય છે. એટલે પતિ પત્નીને એટલો બધો પ્રેમ, એટલું સરસ દાંપત્ય, એટલું સરસ દાંપત્ય કે જે દિવસથી એનો પતિ પરદેશ ગયો હોય વાહન લઈને, તે દિવસથી પેલી ગણવા લાગે કે હવે 8 દિવસ બાકી રહ્યા, હવે 8 દિવસ બાકી રહ્યા. રોજ પેલું કેલેન્ડર એક પત્તું ફાડે અને હવે કે હવે હવે 8 દિવસ બાકી રહ્યા, 4 મહિનાને હવે 25 દિવસ બાકી રહ્યા, 4 મહિનાને 24 દિવસ બાકી રહ્યા, રોજની એ ગણ્યા કરે. અને એની નજર દરિયા સામે, એને દરિયા સામે જ હોય, ક્યારે પતિ આવશે, ક્યારે પતિ આવશે. અને એક નિયમ છે, કઈ શું છે કે જ્યારે એક તરફનો પ્રેમ હોય તો બીજી તરફ પણ એ જ અસર હોય. જો એ દિવસ ગણતી હોય તો પેલો પાછો દિવસ ગણતો હોય કે હવે મારે જવાને 8 દિવસ બાકી રહ્યા, 8 દિવસ બાકી રહ્યા. એટલે આ બે તરફની એક સમાન અસર છે. એ સમાન અસર વિડંબના ક્યારે ઉભી કરી દે કે એક જયારે એક પક્ષીય થઈ જાય, એક પક્ષમાં તો પ્રેમ હોય અને બીજા પક્ષમાં તિરસ્કાર હોય, એક પક્ષમાં
એટલો જ પ્રેમ હોય, બીજા પક્ષમાં એટલો જ તિરસ્કાર હોય, તો એમ સમજવાનું કે એનાથી વધારે કોઈ મોટી વિડંબના નથી, એનાથી વધારે કોઈ મોટું દુઃખ નથી, એનાથી વધારે મોટી કોઈ અગ્નિ નથી. અને બે તરફમાં જો તિરસ્કાર હોય તો વાત જ જવા દો, પેલો પેલાને ગાળ દે ને એને ગાળ દે, એટલે ચાલ્યું બેયનું. પણ એક છે, એકના હૃદયમાં તો એટલો જ પ્રેમ હોય અને બીજાના હૃદયમાં એટલો જ તિરસ્કાર હોય, અને બેયના પનારા પડી ગયા હોય, એ પનારા પાર કેવી રીતે પાડવા, કેટલે સુધી લઈ જવા. પણ અહીં તો બેયની એક સાથે સાત્વિક ભાવના, અને દસેક દિવસ બાકી રહ્યા હશે, અને એ તો રોજ કદાચ વહેલા પણ આવી જાય, ઘણી વાર વહેલા આવી જાય છે ધાર્યા કરતા, એટલે કદાચ વહેલા પણ આવી જાય એમ સમજી, અને રોજ દરિયા કિનારે જાય છે. સવારથી સાંજ સુધી આવનારા એક એક, દૂરથી આવનારા એક એક વાહનને જુએ છે, અને એમ લાગે છે કે અમારું જ વાહન હોવું જોઈએ, જરૂરી અમારું હોવું જોઈએ. નજીક આવે એટલે ખબર પડે કે નહીં નહીં તમારું નથી. એને પૂછે છે ત્યારે, અમારા વાહનના તમે કંઈ સમાચાર લાવ્યા, અમારા વાહનોની શું થયું તમને કંઈ ખબર છે કે નહીં? આવતો હશે, અમને કંઈ ખબર નથી. અને એટલામાં એક દિવસ એક વાહનવાળાએ આવીને કહ્યું કે તમારું વાહન છે, તમારો પતિ જે વાહનમાં બેઠો હતો, એક ખડક સાથે એક રોક ટકરાઈ અને તૂટી પડ્યું, ડૂબી ગયું, અને તમારો પતિ પણ એમાં ડૂબી ગયો છે. એ હવે કદી આવવાનો નથી, એનું મોઢું તું કદી જોઈ શકવાની નથી, એની લાશને પણ જોઈ શકવાની નથી. એ પતિ, તારો પતિ ડૂબીને મરી ગયો. અને કંઈ આઘાત લાગ્યો, કંઈ આઘાત લાગ્યો, કંઈ દુઃખ થયું, કંઈ ક્લેશ થયો, વાળ આ માથાના વાળ તોડ્યા, અને કાચ બારી બારણા તોડવા માંડી ગઈ, પાગલ થઈ ગઈ, કેટલી કેટલી. અને માણસ જયારે મરે તો ધીરે ધીરે મરે ને, એ કુદરતી વ્યવસ્થા છે. એ બે મહિના બીમાર રહે, વળી બે મહિના કંઈક આમ રહે, છ મહિના આમ થાય, એટલે ધીરે 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 એને ડચકા આવવા લાગે, એને કંઈક થવા લાગે, એટલે આજુબાજુના લોકો પણ હવે સમજી જાય કે આ માણસ વધારે હવે જીવવાનો, અને વધારે જીવવાનો નથી, એટલે એનું મન મજબૂત થતું જાય. એનું મન છે ને એ ધીરે ધીરે મજબૂત થતું જાય. એને પણ એમ થાય કે આ માણસ હવે વધારે ટાઈમ રહી શકવાનો. કેટલીક વાર તો એવું પણ થાય કે વધારે દુઃખી થતો હોય, વધારે રીબાતો હોય, તો આ મનમાં લોકો કહે છે, હે ભગવાન પાડી લે, હવે આને લઈ લે, હવે અમે આનું દુઃખ જોઈ શકતા નથી, એમ ઉપર પ્રાર્થના કરે કે હવે તું આને લઈ લે. પણ તમે ટેબલ સજાવીને બેઠા હો, તમે ચારેય તરફથી સરસ મજાની રસોઈ બનાવીને બેઠા હો, અને જેના માટે બનાવી હોય, જેના માટે ભરી ભરીને બનાવી હોય કે આ તો એમને બહુ ભાવે છે, આ વસ્તુ તો એમને ખાસ પ્રિય છે, આ વસ્તુ તો આમ છે, એવી વસ્તુઓ બનાવીને તૈયાર બેઠા હોવ, અને અચિંતાનો ટેલિફોનની ઘંટડી રણકી જાય, અને એમ કે તમારા પતિને તો એક્સિડન્ટ થયો છે અને મગજના ફૂરચા નીકળી ગયા છે, ત્યારે એ સજાવેલા ટેબલવાળાની દશા શું થાય વિચાર કરો. મૃત્યુ એ મંગળ છે, મૃત્યુ એ ભયાનક છે, બે છે. પણ જો એ ક્રમે ક્રમે ધીરે 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 આવતું હોય, એક કુમળી કળી, એક કુમળી કુંપળ ખીલે છે, એની લાલ ઘૂમ ટસર ચમકી, પછી ધીરે ધીરે લીલી થાય છે, પછી લીલાશ ભોગવ્યા પછી ધીરે ધીરે પીળું થાય છે, અને પીળાશ ભોગવતા 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 પછી એ પીળાશ એટલી હદ સુધી વધી જાય કે એક થોડોક પવન આવે તો એ પાંદડું ખરી પડે છે. અને ખરી પડવું જરૂરી છે, કારણ કે બીજી કુંપળો માટે જગ્યા આપવાની છે, બીજી ઘણી કુંપળોને આગળ માટે ચાન્સ આપવાનો છે. ત્યારે એટલું દુઃખ નથી થતું, પણ જયારે અચિંતાની ઘટના ઘટી જતી હોય છે, અને એ ઘટના પણ અત્યંત પ્રેમમાં ઘટતી હોય છે, ત્યારે તો જાણે આકાશ ઉપરથી એક વજ્ર તૂટી પડ્યું, એક 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 મોટું જાણે પહાડ તૂટી પડ્યો, અને આ સ્ત્રીને એટલો આઘાત લાગ્યો, એટલું દુઃખ થયું, એને ઘરનું બધું રાચ રચીલું તોડવા માંડ્યું, ફોડવા માંડ્યું, બાળવા માંડ્યું, આ બધાને આગ લગાડી દો, મારે આ બધાને શું કરવું છે, કોના માટે, જેના માટે હતું. એ માણસ તો ડૂબી ગયો. હું એમને ના કહેતી હતી કે હવે આપણે દરિયાની યાત્રા નથી કરવી, હવે આપણે વેપાર નથી કરવો, હવે આપણા પાસે ઘણો પૈસો છે, હવે આપણે શાંતિથી રહીશું, પણ એ ના માન્યા. અને પછી તો અડધી પાગલ જેવી, કપડાનું ભાન નહીં, વાળનું ભાન નહીં, એક દિવસ, બે દિવસ, ચાર દિવસ, દસ દિવસ, મહિનો, બે મહિના, દુઃખનું ઓસડ દાડા, દુઃખનું ઓસડ દાડા. જેમ જેમ દિવસ વીતતા જાય, એમ એમ પેલા અંદરની કળ વળતી જાય, એમાં પણ એને સત્સંગ મળે, એને સારા પુરુષો આશ્વાસન આપનારા મળે, અને એક એને થઈ શકે, હા, એને ફરીથી હું જીવાડવાનો રસ્તો બતાવું કે બતાવો ત્યારે મને રસ્તો. તારી મિલકત છે, એ મિલકત છે, એ મિલકતને તું એક એ રોક ઉપર લગાડી દે, એ રોક ઉપર એક એવી દીવાદાંડી બનાવ કે તું તો વિધવા થઈ, પણ દુનિયાની બીજી કોઈ સ્ત્રી વિધવા ના થાય, ફરી બીજા કોઈનું જહાજ ત્યાં આવીને ટકરાય નહીં, અને બીજી કોઈ સ્ત્રીનો માન ને કોડ ભરેલી સ્ત્રીનો પતિ ડૂબી ના મરે. એટલે તારા માટે જે થયું એ તો થયું, પણ બીજાના માટે તો તું એક વસ્તુ ઉભી કર, અને એના ઉપર તારા પતિનું નામ લખ.
એના ઉપર તારા પતિની સ્મૃતિ મૂકી દે. જો પહેલા જયારે જીવતો હતો ત્યારે પેટ માટે જીવતો હતો, પોતાના માટે જીવતો, તારા માટે જીવતો હતો, પણ હવે મર્યા પછી એ લોકોના માટે જીવતો હશે. સેંકડો વર્ષ સુધી એ દીવાદાંડી ઉભી રહેશે અને આવનાર પ્રત્યેક જહાજને એમ સૂચના આપશે, દૂર ખસી જાઓ, નજીક ના આવશો, નહીં તો તૂટી પડશો, મરી જશો. અને એવા પાંચ જહાજ પણ જો એ દીવાદાંડી બચાવે તો દુનિયાના પાંચ પતિઓને પણ બચાવી લે, તો તારા જીવનને ધન્ય છે, એનું મરવું ધન્ય છે, અને તારા પૈસા એ ધન્ય છે, અને એ કરુણામાંથી જે જાગેલી જે બુદ્ધિ છે એ બુદ્ધિને પણ ધન્ય છે. તારે કર્તવ્ય કરવાનું છે, એમ રડવાથી શું થવાનું હતું. અને એને કઈ વાત સાચી છે. એને પોતાની મિલકત લગાવી અને યુરોપ અને અમેરિકાના વચ્ચેના એક ખડક ઉપર એક દીવાદાંડી બાંધી, જે શરૂઆતની પહેલી દીવાદાંડી કહેવાય. અને એના કારણે ખબર નહીં કેટલા જહાજો બચ્યા, કેટલી સ્ત્રીઓ વિધવા થતી અટકી ગઈ. અને એને કહ્યું કે કદાચ અમારું વૈભવ વાળું જીવન, અમારું મોજ શોક વાળું જીવન પરમાર્થમાં વાળવા માટે આ ઘટના ઘટી હશે. જો એ ન ઘટી હોત તો એ દીવાદાંડી બાંધવાની નથી, ખાધું પીધું ને રાજ કર્યું. અને એ જો એ દીવાદાંડી ના બાંધી હોત તો આજે મારે તમારા આગળ એની ચર્ચા કરવાની ના હોત. એવી તો કેટલીય સ્ત્રીઓ, કેટલાય પુરુષો સાંજ પડે છે, પબમાં જાય છે, પીવે છે, ખાય છે, અને જાત જાતના મોજ મજા કરે છે, વળી દિવસ ઉગે છે, વળી મરી જાય છે, કબર થાય છે, એમના છોકરા એમને ભૂલી જાય છે. એમનો કોઈ ઇતિહાસ ના હોય, ઇતિહાસ કોનો હોય, દુઃખોનો ઇતિહાસ હોય. અને દુઃખોમાંથી જેને દુનિયાને સુખો આપવાની પ્રેરણા જાગી હોય, અને દુઃખો જેને દુનિયાના સુખ માટે દુનિયા દુઃખો ભોગવ્યા હોય, એના એના ઇતિહાસ રચાય, એની કથાઓ રચાય, એના રામાયણ રચાય. રામ, લક્ષ્મણ અને સીતાજી વનમાં ફરી રહ્યા છે, પણ એક નાની સરખી ઘટના એમ કહો, એક મશ્કરી કહો, એક જે કંઈ કહેવું હોય કહો, એણે એક એટલો મોટો ઉત્પાત શરૂ કરી દીધો. એમને ખબર નથી કે આ ઉત્પાત કેટલો મોટો થવાનો છે. સુરપણખાના નાકને કાન કાપી નાખ્યો, નાકને કાન તો કાપ્યા, અને લક્ષ્મણ ખૂબ ખડખડાટ હસ્યા, હાસ કેવું કર્યું, પણ એમને ખબર નથી કે આના પરિણામ શું આવવાના છે, આ ક્યાં જઈને આ વાત ઉભી રહેવાની છે એવી એમને કલ્પના નથી. સુરપણખાએ જઈ અને ભયને ઉશ્કેર્યો, અને ભાઈ બરાબર ઉશ્કેરી ગયો, અને મનમાં મનમાં નક્કી કર્યું કે એક તો સીતાને મારે ઘરમાં લાવવી, એવી રૂપાળી સ્ત્રી આ ભટકતા જંગલી માણસો સાથે રહે એ તો મારા ઘરમાં સોનાની લંકામાં જ શોભે, અને એ દ્વારા મારી બેનનો બદલો લેવો. બસ ત્યારથી રામાયણની એક ત્રીજી ભૂમિકા શરૂ થઈ. છ મહિના જ બાકી હતા અયોધ્યા પાછા આવવાને, 13.5 વર્ષ વીતી ચૂક્યા, અને એ 6 મહિના હેમખેમ વીતી ગયા હોત તોય રામાયણ રચાવાની નથી, માત્ર પિતાની આજ્ઞા માટે ત્યાગ કર્યો એટલું જ રચાવાનું હતું. પણ આ 6 મહિનામાં જ ખરી પનોતી શરૂ થઈ ગઈ, અને રાવણે વિચાર કર્યો કે હવે મારે શું કરવું, એટલે એણે બહુ બુદ્ધિ ડાપણ વાપરી અને હોશિયારી વાપરીને મામા હતા મારીચ કરી, મારીચની પાસે ગયા. મારીચની પાસે જઈને બહુ નમસ્કાર કર્યા, આમ ઝૂકી ઝૂકીને નમસ્કાર કર્યો. તુલસીદાસજી લખે છે કે નવની નીચ કી અતિ દુઃખદાયી, જયારે નીચ માણસ બહુ નમસ્કાર કરે એટલે ડરજો એનાથી કે આ જરૂર કંઈક પ્લાન બનાવીને આવ્યો હશે, કંઈક ષડયંત્ર કરીને આવ્યો હશે. રોજ નથી નમસ્કાર કરતો ને આજ આટલા બધા નમસ્કાર ક્યાંથી કરતો થઈ ગયો. નવની નીચ કી અતિ દુઃખદાયી, જનુ અકાલ કે કુસુમ ભવાની. શિવ પાર્વતીને કહે છે, પાર્વતી જયારે દુકાળ પડવાનો હોય તો પહેલા ફૂલ બહુ આવવા લાગે, બહુ ફૂલ આવે એટલે ડાયા માણસો સમજી જાય કે આ વર્ષે દુકાળ પડશે. એમ દુર્જન માણસ જયારે બહુ નમસ્કાર કરવા લાગે ને બહુ માનપાન આપવા લાગે એટલે સમજવું કે આ કંઈક અંદર દાળમાં કાળું હોવું જોઈએ. મારી સમજી ગયો કે આ રાવણ કોઈ દિવસ મારા ઘેર ના આવે, પણ આજ મારા ઘેર આવી અને આટલા ઝૂકી ઝૂકીને નમસ્કાર કરે છે, કેમ આવ્યો ભણા. કે મામા તમારું એક ખાસ કામ પડ્યું છે. શું કામ પડ્યું છે? આપણે સીતાનું હરણ કરવું છે. અરે અરે, આ તને શું સૂજ્યું? સીતાનું હરણ થતું હશે, કોણ છે રામ, કોણ છે? માટે એવા વિચાર મનમાં ના કરીશ. રામાયણને જોજો, રામને સલાહ આપનાર કોઈ ખરાબ માણસ નથી મળ્યો. દુર્યોધનને શકુની મળ્યો, બીજા બધાને મળ્યા, પણ રાવણને ખોટી સલાહ આપનાર કોઈ નથી મળ્યા. મંદોદરીએ સાચી સલાહ આપી, વિભીષણે સાચી આપી, કુંભકર્ણે સાચી આપી, મેઘનાદે સાચી આપી, અને મારીચીએ સાચી આપી. કોઈ એમ નથી કહ્યું તું સીતાજીને હરી લાવ, અને છતાં એ કેટલો હઠીલો છે, એ એટલો હઠીલો છે એટલે કે ના, તમારે એમાં કશું નહીં બોલવાનું. હું જેમ કહું કે ના, એ વાત ખોટી. જો તું જે કહે હું કરવા તૈયાર છું, અને તું જે કહે હું સ્વીકારવા તૈયાર છું, પણ સીતાનું હરણ કરવાની વાત તું ભૂલી જા, એ વાત તું ભૂલી જા, એ કરવા જેવું નથી, વિનાશ થઈ જશે. અને રાવણે જોયું કે આ મામાવરી મને શિખામણ દેવા આવ્યા છે. એક સઠ પુરુષની એક ખાસિયત કહું છું, અને એ ખાસિયત શું છે? સજ્જન પુરુષને તમે દાપણની વાત કરો, શણપણની વાત કરો, તો એ પ્રેમથી સાંભળે,